राष्ट्रीय फल कांजी सुणे कोयल केरी कुंज केरी बगीचे के आ रचना ने अपने कुल अक्षरो गणवाना कहीदा छे। तो पेलू जो है कि पहली हरोड़ में छे ए पांच अक्षर छे, पछी लास्ट छेली हरोड़ छे एनी अंदर पण पांच अक्षर छे, अने वच्चे नी हरोड़ छे एमां सात अक्षर छे। तो आ त्रण पंक्तिओनी रचना ने हाइकू कहेवाय छे, जे जापाननुं साहित्यिक स्वरूप छे। के आ हाइकू छे जापाननुं साहित्यिक स्वरूप छे अने तेने हाइकू कहेवामां आवे छे। તે 17 અક્ષરમાં લખાયું છે અને તેનું બંધારણ 5 વત્તા 7 વત્તા 5 છે, કે પહેલી લાઇનમાં 5, બીજી લાઇનમાં 7 અને ત્રીજી લાઇનમાં 5 અક્ષર છે, એટલે ટોટલ અક્ષર 17 થાય છે। એવી જ રીતે કેરીનું બીજું હાઇકુ આપેલું છે, મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર। આવી રીતે આ છે એ બીજું હાઇકુ આપેલું છે। હવે તમે બધા કેરીની કોઈ કવિતા કે વાર્તા તો જાણતા જ હોય, અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે, કે તમે બધા જોઈ શકો છો કે આ કેટલાક ચિત્રો છે બાળકોએ બનાવેલા છે। જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે, કે તમે કોઈ કેમ કે કેરી છે તો તમારા મનની અંદર કેવા આકારો હશે, આ પ્રકારના જ આકારો કેરીના તમારા મનમાં આવશે। નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલ વિવિધ આકારોનો ઉપયોગ થશે। ચિત્ર બનાવશો એટલે તમે છે ચિત્ર બનાવશો અને એની અંદર કેરી દર્શાવો ત્યારે તમે આ જ પ્રકારની બધી કેરીઓના આકારો દર્શાવશો। કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે। આ આમ્રના આકારો ભરત ગૂંથણ રંગચિત્રો કે દાગીનાના સામાન્ય રીતે જોવા મળી આવે છે, કે કેરીને સંસ્કૃતની અંદર આમ્ર કહેવાય। આ આમ્રના આકારો છે ભરત ગૂંથણ માટે રંગચિત્રો કે દાગીનાના સામાન્ય રીતે આ બધાની અંદર છે એ કેરીનો આકાર જોવા મળતો હોય છે। અને આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ કાપડના પડદા, સાદડી કે કોઈ ડ્રેસ, સાડી ગમે તે હોય તેની અંદર પણ કેરીને આ જુદા જુદા કલરવાળી કેરી દોરી અને એમના આકારો જોવા મળતા હોય છે। તમે પણ એક કરતાં વધુ ચિત્રો દોરી અને જુદા જુદા કલરવાળી કેરી કરી અને ભાત ચિત્ર પણ બનાવી શકો છો। આવી જ રીતે આપણે ગુજરાતના ગીર સોમનાથની જિલ્લામાં તાલાળા તાલુકો છે એ કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। કે આપણે બધાને ખબર જ છે કે તાલાળાની અંદર વધારે પ્રકારમાં કેરી જોવા મળે છે અને અહીંની જમીન છે એ કેસર કેરીને ખૂબ જ માફક આવે છે, તે ત્યાંની જમીન છે એ પણ કેસર કેરી માટે લાભદાયક છે। તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય છે। આપણે ખબર જ છે કે આપણે કેસર કેરી છે તાલાળા ગીરમાંથી જ મળી આવતી હોય છે, આથી તેમને રાજધાની પણ કહી શકાય અને અહીંની વાડીઓને આંબાવાડી તરીકે ઓળખાય છે। આ તો તમે બધા જાણો જ છો, આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે। આંબે આવીએ મોર વાર્તા કહીશું કુંવર, આ તમે સાંભળ્યું જ હશે, આ વાર્તા તો તમે બધાએ સાંભળી જ છે। અને વસંત ઋતુમાં આંબા પર સૌ પ્રથમ મોર, ફૂલ આ બધું આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે। સૌ પ્રથમ તો આપણે બધાને ખબર જ છે કે આંબામાં મોર આવે તો જ કેરી આવે, અને કેરી પછી પાકી જાય પછી તેને બધી ઉતારી ઢગલો કરી અને ઢગલા દ્વારા આપણે બોક્સની અંદર ભરી છીએ અને એ બોક્સ દ્વારા ખેડૂતો છે માર્કેટ યાર્ડમાં મોકલાવે છે। તો આ માર્કેટ યાર્ડમાં તો પહોંચી જાય છે, ત્યારબાદ છે એ એક બોક્સની અંદર ખેડૂતો 18 નંગ કેરી હોય તેવા બોક્સ ભરે છે, અને જો એ એવું કહે છે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તમામ બાળકોને તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય, તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય। તો આ પ્રશ્નની અંદર એમ કહેવા માગે છે કે જો એક બોક્સની અંદર 18 નંગ કેરી ભરી છે તો વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવીએ તો કેરીનો કેવડો ઢગલો થાય, તો આપણે છે આ દાખલા દ્વારા સમજીએ। આપણે જોઈએ લોકોની અંદર કે એક બોક્સમાં છે 18 નંગ કેરી જોવા મળે છે, તો આપણા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ધારી લઈએ કે આપણા વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે, જો આપણા એક વર્ગની અંદર 40 વિદ્યાર્થીઓ હોય અને બોક્સમાં 18 નંગ કેરી હોય તો આપણે જોઈએ કે કેરીનો કેવડો ઢગલો થશે, તો 18 ગુણ્યા 40 તો 40 ગુણા વધારે તમે કરશો એટલે એનો જવાબ આવશે 720 નંગ કેરી, તો આવો છે એ 720 નંગ કેરીનો ઢગલો થશે। પછી તમને ત્યારે 20 સંખ્યા બનશે, હવે 20 છે એ 10 ના પાડામાં આવશે, 10 2
વીસ વીસમાંથી વીસ જાય એટલે ઝીરો. આવી રીતે 72 છે ઢગલા 10 ના જૂથના બનશે. કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. આપણે જોઈએ કે એક આંબાવાળાની અંદર કેટલા આંબા હોય, તો આપણે અંદાજે છે 300 આંબા લઈએ. તો એવી રીતે એ આંબાવાળીનું આપણે અનુમાન કર્યું કે એક આંબાવાળીમાં 300 આંબા હોય. તો અહીં આપણે લખી નાખીએ કે 300 આંબા કેટલા હોય, 300. તો હવે આપણે જોઈએ કે એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના બધા બોક્સ ભરાય તેની કેરી તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂત કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. કે એક જ આંબામાંથી જો સિઝન દરમિયાન ખેડૂત છે 12 કિગ્રા વજનના બધા બોક્સ ભરાય એટલે ખેડૂત ખેતી અને ઉતારતો હોય કેરી, તો આપણે જોયું કે એક આંબા આંબાડીમાં કેટલા 300 આંબા હોય. તો ખેડૂત છે એ કેટલા વજનના 12 કિગ્રા વજનના 300 આંબામાંથી કેટલી કેરી ઉતારે, તો 12 × 300 એટલે કે 3600 કિગ્રા કેરી ઉતારશે. અને કેટલા બોક્સ ભરાશે એવું આપણે ક્વેશ્ચનમાં પૂછ્યું છે, કેટલા કિગ્રા, તો 3600 કિગ્રા કેરી ઉતારશે અને કેટલા બોક્સ ભરાશે. તો એક આંબાવાળીમાં 300 આંબા આપણે અંદાજિત કર્યા, તો 18 × 300 એટલે 18 × 54 અને 2 મીંડા એટલે 5400 બોક્સ છે. 5400 બોક્સ અને 3600 કિગ્રા છે એ કેરી એક આંબામાં એ ઉતાર ખેડૂત છે એ ઉતારશે. ત્યારબાદ છે કે પ્રશ્ન, તમારું વજન કેટલા કિગ્રા છે. કે આપણે પાંચમા ધોરણની અંદર આવી ગયા હોય તો અંદાજિત આપણે 30 કિગ્રા વજન લઈએ. કે આપણું વજન છે 30 કિગ્રા હોય તો એના ઉપરથી એક આપણે બીજો પ્રશ્ન છે કે તમારા જેવા 12 બાળકોનું એક સાથે વજન લગભગ ખાલી જગ્યા કિગ્રા થાય. કે આપણા જેવા 12 બાળકોનું વજન આપણે એ જોવું હોય તો આપણે અંદાજિત આપણે 30 કિગ્રા લખ્યું, તો 12 × 30 કરશો એટલે આપણે અંદાજિત છે 12 બાળકોનું વજન મળી જતું હોય. તો 12 × 30 થયેલા એટલે 12 × 36 અને 1 શૂન્ય છે અને 0 પાછળ લગાવી દીધું અને 360 કિગ્રા છે એ આપણે અંદાજિત 12 બાળકોનું વજન જોયું. ત્યારબાદ તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આ અંબાવાડીમાંથી ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે છે કે ઓછું છે. આ પ્રશ્ન આવ્યો કે આપણા બાળકોનું વજન છે 360 કિગ્રા છે અને આંબાવાડીમાંથી જે કેરી ઉતરે છે એનું વજન છે 3600 કિગ્રા. તો આ બેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 360 કિગ્રા વધારે છે કે 3600 કિગ્રા. તો આપણે જોયું કે આંબાવાડીમાંથી જે કેરી ઉતરે છે એમનું વજન વધારે છે એટલે આપણે અહીંયા લખ્યું કે આંબાવાડીમાંથી ઉતરતી કેરીનું વજન વધારે થાય. તો એ પાછો આપણે એવો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલું વધારે થાય, તો કેટલું વધારે થાય તો 3600 કિગ્રામાંથી 360 કિગ્રાની બાદબાકી કરશું તો આપણે મળશે કે આટલું વધારે થયું. તો 3600 કિગ્રા કેરીમાંથી 360 કિગ્રા બાળકોનું વજન છે એની બાદબાકી કરીએ કે 0 માંથી 0 બાદ કરીએ એટલે 0 માંથી 6 છે એને બાદ કરવામાં આવે ત્યારે 0 માંથી 6 બાદ થાય નહીં એટલે બાજુમાં 6 પાસેથી 10 બોલાય અને 10 મૂકા 10 માંથી 6 બાદ કરશું એટલે 4 વધશે અને અહીંયાથી 10 લીધો એટલે તેમની ઉપર 5 મૂકશું 5 માંથી 3 બાદ કરશું એટલે 2 આવશે અને 3 ની નીચે કાંઈ ન હોય ત્યારે 0 લખીએ અને 3 માંથી 0 બાદ થાય એટલે 3 એટલે 3240 કિગ્રા જેટલું વજન છે એ આંબાવાડીનું વધારે થશે. કે હવે આપણે આ કેરીના ચિત્રો આપ્યા છે એ આપણે જોઈએ કે આ હાફૂસ, આલ્ફોનોન્સ, કેસર, તોતાપુરી, લંગડો, દશેરી અને બદામ આ 6 પ્રકારની કેરી છે તમને અહીં ચિત્રમાં આપેલી છે. કે આપણે આમાંથી આ હાફૂસ, કેસર અને તોતાપુરી કેરી વિશે તો જાણતા જ હોઈશું, પરંતુ લંગડો, દશેરી અને બદામ વિશે કદાચ તમે જાણતા ના હોય. પરંતુ આપણે આવી તો કેટલી જાત જાતની કેરી બજારમાં વેચાય છે, પરંતુ આપણે અહીંયા થોડાક ચિત્રો દર્શાવ્યા છે એ આપણે કેરીના ચિત્રો જોઈએ કે બધી કેરી છે એમના આકાર પણ જુદા જુદા છે અને એમને પણ જુદા જુદા આકારોની અંદર પણ રાખેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કે એક બળદ ગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે, તો 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. કે 1 કલાકમાં 4 કિલોમીટર કાપે અથવા તો 4 કિલોમીટરમાં 1 કલાક જેટલું અંતર કાપે. અહીંયા આપણે કિલોમીટર આપ્યા છે એટલે સૌ પ્રથમ આપણે કિલોમીટર કરશું, ત્રિરાશિ કરશું એટલે 4 કિલોમીટર બરાબર 1 કલાક. તો 18 કિલોમીટર બરાબર કેટલા, પછી ચોકડી ગુણાકાર 18 × 1/4. હવે આપણે છેદ ઉડાડશું એટલે કે 18 નો છેદ ઉડાડીએ ત્યારે 9 2 18 થશે અને 4 નો છેદ ઉડાડશું ત્યારે 2 2 4 થશે એટલે 2 2 ઉઠી જશે. બાકી સંખ્યા વેધી 9 × 1 કરશો એટલે 9 1 9
ત્યારબાદ આ પ્રશ્ન છે કે આ પ્રશ્ન છે આ એમનું કોષ્ટક છે એમાંથી આ ત્રણ પ્રશ્નના જવાબ છે એ તમારે લોકોએ હોમવર્કની અંદર લખવાના રહેશે। ત્યારબાદ આ થોડી કમથી ખાલી જગ્યા છે એ આ કોષ્ટકના આધારે છે, ખાલી જગ્યાના દાખલા ગણી અને ખાલી જગ્યા પૂરવાની છે, તે પણ એક હોમવર્કની અંદર કરતું રહેવાનું છે।